સામાન્યકાળના 32માં અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે લાતેરાન મહામંદિરનું પ્રતિષ્ઠાપનનું પર્વ ઉજવે છે. પ્રભુ મંદિર, પ્રાર્થનાનું ઘર, જ્યાં આપણે સામૂહિક પ્રાર્થનામાં જોડાઈએ છીએ અને પ્રભુ તેમણે આપેલા વચન પ્રમાણે તેઓ આપણી મધ્યે હાજર થાય છે. પરંતુ પ્રાર્થનાનો સમય પૂરો થતાં જ પ્રભુની હાજરીવાળું એ પ્રભુ મંદિર ચર્ચાનો ચોરો બની જાય છે. સંત યોહાનકૃત શુભ સંદેશના 2 અધ્યાયના વચનો 13-22માં પ્રભુ ઈસુ પ્રભુ મંદિરને બજાર ન બનાવવાની તાકીદ કરે છે. આ તાકીદ કરવાનો અધિકાર તેમને છે તેની સાબિતી માંગવામાં આવતા પ્રભુ ઈસુ શું જવાબ આપે છે સાંભળીએ. યહૂદીઓનો પાસખાનો તહેવાર પાસે આવ્યો હતો એટલે ઈસુ યરૂશાલેમ ગયા. ત્યાં મંદિરમાં તેમણે બળદ, ઘેટા અને કબૂતરના વેપારીઓ અને શરાફોને બેઠેલા જોયા. ઈસુએ દોરડીઓનો ચાપખો બનાવીને તે બધાને ઢોર અને ઘેટા સાથે મંદિરમાંથી હાંકી કાઢ્યા અને શરાફોના સિક્કા વેરી નાખ્યા અને તેમના ગલ્લા ઉથલાવી પાડ્યા. પછી તેમણે કબૂતર વેચનારાઓને કહ્યું, આ બધું હઠાવી લો અહીંથી, મારા પિતાના ઘરને તમારે બજાર નથી બનાવી મૂકવાનું. તેમના શિષ્યોને શાસ્ત્રના વચનો સાંભળી આવ્યા, તારા ઘર માટેની લગન મને સ્વાહા કરી જશે. ત્યારે યહૂદીઓએ ઈસુને પડકાર કરીને કહ્યું, તને આ બધું કરવાનો અધિકાર છે, એની સાબિતીમાં તું શો પરચો બતાવી શકે એમ છે? ઈસુએ જવાબ દીધો, આ મંદિરને તોડી પાડો અને 3 દિવસમાં હું એને ઊભું કરી આપીશ. ત્યારે યહૂદીઓએ કહ્યું, આ મંદિરને બાંધતા 46 વર્ષ લાગ્યા હતા, તું શું 3 દિવસમાં પાછું એને ઊભું કરી આપશે? પણ એ તો પોતાના દેહરૂપી મંદિરની વાત કરતા હતા. એટલે જ્યારે ઈસુ ફરી સજીવન થયા ત્યારે એમના શિષ્યોને એમના આ શબ્દો સાંભળ્યા અને તેમને શાસ્ત્ર ઉપર અને ઈસુના વચન ઉપર વિશ્વાસ બેઠો. માતા ધર્મસભા લાતેરાન મહાદેવાલયના પ્રતિષ્ઠાપનનું પર્વ ઉજવે છે. નદી એ જીવન આપનાર જળનું પ્રતીક છે. પૈગંબર હઝકિયલને જે મંદિરનું દર્શન થાય છે તે મંદિરમાંથી નીકળતી નદી જીવન આપનાર છે. જ્યાં જ્યાંથી તે વહે છે ત્યાં તે જીવન ફેલાવે છે. મૃત સરોવરનું પાણી મીઠું બનાવે છે. માછલા અને પ્રાણીઓને જીવન આપે છે. ઝાડ પાનને લીલા રાખે છે, જેના ફળ ખાવા અને પાંદડા દવા માટે ઉપયોગમાં લેવાશે. આમ મંદિરમાંથી નીકળતી નદી માનવ, માછલા, પશુ પંખી સર્વને માટે ઉપયોગી છે, જીવન આપનાર છે. યહૂદીઓનો પાસખાનો તહેવાર પાસે આવ્યો હતો એટલે ઈસુ યરૂશાલેમ ગયા. ત્યાં તેમણે જોયું કે મંદિરમાં વેપારીઓ માલનું ખરીદ વેચાણ કરતા હતા. એ લોકો એમના લોભ અને સ્વાર્થથી મંદિરનું વાતાવરણ અપવિત્ર કરી રહ્યા હતા. આ બધું જોતાં જ ઈસુનો ક્રોધ ભભૂકે છે. ઈસુ કોરડા વીંઝી વેપારીઓને બહાર કાઢે છે. ઈસુ કોઈપણ જાતની બીક વિના અધિકારથી વેપારીઓ સાથે વ્યવહાર કરે છે. ઈસુએ લીધેલા આ પગલાંને કારણે યહૂદીઓ તેમને પડકારે છે. તેના જવાબમાં ઈસુ કહે છે કે આ મંદિરને તોડી પાડો અને 3 દિવસમાં હું એને ઊભું કરી આપીશ. ઈસુ પોતાને જ મંદિર કહે છે જેમાં પ્રભુનો વાસ છે. તોડી પાડવામાં આવશે એટલે કે ઈસુને મારી નાખવામાં આવશે, દફનાવવામાં આવશે અને 3જે દિવસે ફરી સજીવન કરવામાં આવશે. યરૂશાલેમનું મંદિર જે બજાર બની ગયું હતું તેને વેપારીઓને હાંકી કાઢી ઈસુ ફરી પોતાનું ઘર બનાવે છે. ઈસુની હાજરીથી ફરીથી મંદિરનું વાતાવરણ પવિત્ર બને છે. સંત પાઉલ કરિંથવાસીઓને યાદ અપાવે છે કે તેઓ ઈશ્વરનું મંદિર છે. ઈશ્વરના આત્માનો તેઓમાં વાસ છે. આપણા અંતરમાં ઈસુનો વાસ છે.
તેથી સર્વ પ્રકારની બુરાઈ, છડકપટ, ઈર્ષ્યા, દંભ વગેરેને દૂર કરી ઈશ્વરનું જીવંત મંદિર બની જવાનું છે. ઈસુ જીવન સરિતા છે જે આપણા પાપોને ધોઈ નાખી આપણું જીવન કૃપાઓથી ભરી દે છે. યરૂશાલેમનું મંદિર કરારની બે તકતીઓ હોવાને કારણે માનવો મધ્યે પ્રભુનું વાસ સ્થાન હતું. પ્રભુનું મંદિર બજાર બની જાય તો પ્રભુના માનવ બનેલા પુત્રને તો ખોટું લાગે જ. ક્યારેક વ્યક્તિ શાંત અને નમ્ર અપીલ કાને ન ધરે ત્યારે અવાજ ઊંચો કરવો પડે છે. ઈસુએ પહેલાં તો નમ્રતાથી હાથ જોડીને આ ધંધો કરનારા સૌ વેપારીઓને મંદિરમાં ધંધો બંધ કરવા વિનંતી કરી હશે. જ્યારે તેઓએ ઈસુની અરજ કાને નહીં ધરી હોય ત્યારે ઈસુએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. યહૂદીઓ પેલા વેપારીઓને પડકારવાને બદલે ઈસુને પડકારે છે. ઈસુનો અધિકાર આવે છે પ્રભુ પિતાની ઈચ્છા પૂરી કરવાથી. એ ઈચ્છા મુજબ ઈસુનું મૃત્યુ થશે અને ત્રીજે દિવસે પુનરુત્થાન થશે.